तो आवाजो अमरेली जिल्लामां सवारथी ज वादळछાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। બીપરજોય વાવાઝોડાની સીધી અસર અમરેલી જિલ્લામાં પણ જોવા મળી છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જ્યારે જાફરાબાદ દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ ઉતારીને ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। તેમજ વડિયામાં વરસાદના કારણે રસ્તા ઉપર પાણી વહેતા થયા છે અને વાવાઝોડાની અસર સવારથી જ અમરેલી જિલ્લા પર જોવા મળી રહી છે। જીરા ડાભાડી સરસિયામાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ભાળ અને વાકિયા સહિતના ગામોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। અમરેલી ખાતે બીપરજોય વાવાઝોડાની સીધી અસર જોવા મળી રહ્યું છે। તો અમરેલીમાં બીપરજોય સાયક્લોનની સીધી જ અસર અનેક વિસ્તારોમાં વરસી રહ્યો છે। વરસાદ તો જોવા મળી રહ્યો છે। વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ, તો મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ધારી ખાંભા પંથકની અંદર કેટલાક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, તો કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જીરા ડાભાડી સરસિયામાં ધોધમાર વરસાદ નોંધાયો। અમરેલી જિલ્લાની અંદર આજ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ત્યારે અમરેલી જિલ્લાનું જે લાઠી સાવરકુંડલા વડિયા કુકાઓ વિસ્તારની અંદર જે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હાલ હું દ્રશ્ય બતાવીશ, આ વડિયા શહેરના છે। વડિયા શહેરની અંદર અત્યારે હાલમાં વરસાદ અહીંયા વરસી રહ્યો છે અને આ વરસાદને પગલે રસ્તા ઉપર પાણી પણ વહેતા થયા હોય તેવું ઘાટ અહીંયા જોવા મળી રહ્યું છે। ત્યારે કહી શકીએ છીએ આપણે કે બીપરજોય જે વાવાઝોડાની જે સંભવિત જે વાવાઝોડું છે, આ વાવાઝોડાની અસરોને લઈને અહીં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળો છે અને આ આ વાદળોની વચ્ચે જ અત્યારે હાલમાં વરસાદ વરસી રહ્યો છે। અત્યારે રોડ રસ્તાઓથી લઈને અત્યારે પાણી અત્યારે વહેતા થયા હોય તેવા દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે। ત્યારે આજે સવારથી જ જે વાતાવરણમાં પલટો છે, આ પલટાને લઈને ક્યાંક પવનની તીવ્રતાઓમાં પણ અત્યારે વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે વડિયા શહેરની અંદર તેમજ અમરેલી જિલ્લાની અંદર આજે સવારથી જે વાદળછાયું વાતાવરણ છે અને ક્યાંક વધતા ઓછો વરસાદ પણ વરસતો હોય તેવું જોવા મળી રહ્યું છે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી।